नमस्कार मित्रों, अहीं एक मिनी चक्रवात सीस्टम तमे स्क्रीन पर जोई शको छो। आ सीस्टम गुजरात पर टकराई चूकी छे। गुजरात ना बाणवड, सलाया, पोरबंदर आ विस्तार में आनु केन्द्र आवेलू छे। पण मित्रों, आखा गुजरात में 55-60 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन फूंकाई शके। मित्रों, आजे गुजरात नी घणी बधी जग्याओ पर पवन साथे वरसादनी आगाही करवामां आवे छे। मित्रों, आ मिनी चक्रवात आजे गुजरातना कया कया विस्तारमांथी पसार थवानुं छे अने केटली तबाही करी शके तथा कया कया विस्तारमां अने केटलो वरसाद थई शके ते बधुं ज आपणे आजना विडियोमां लाइव जोवाना छीए। मित्रों, गुजरात हवामान विभाग जे सरकारी छे अने तेणे गुजरातना केटलाक जिल्लाओमां वरसादनी आगाही करी छे। आ बधा जिल्ला तमे नोंधी लेजो। मित्रों, आ विडियो कोईने डरावा माटे नथी, पण हवामानना नक्शा अने सरकारी माहिती आपणे आपीए छीए। तो मित्रों, तमे चेनलमां जो नवा होय तो चेनलने सब्सक्राइब करी लेजो। चेनल सब्सक्राइब करवा माटे लाल कलरनुं बटन प्रेस करो, बाजूमां जे बेलनुं निशान छे तेने प्रेस करीने ऑल नोटिफिकेशन उपर क्लिक करी लो अने वीडियोने लाइक करी तमारा मित्रों साथे अवश्य शेयर करजो, जेथी ते पण वरसाद अने वावाझोडानी बिलकुल लाइव माहिती तेमना फोनमां जोई शके। मित्रों, 16 जुलाई अने सवारे 9 वागे अहींया तमे बिल्कुल लाइव जोई शको छो कि चक्रवातनुं जे सेंटर छे ए अहींया छे। मेपने आपणे झूम करिए तो विस्तारो पण तमे जोई शको छो कि पोरबंदर, सिस्तली, भाणवड आ विस्तारमां आ चक्रवातनुं केन्द्र आवेलुं छे, जेथी अहींया 22-25 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन फूंकाये छे અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે। હવે મિત્રો, 16 તારીખે અને બપોરે 1 વાગે આ ચક્રવાતનું કેન્દ્ર દ્વારકાની નજીક આવી જાય છે। મેપને ઝૂમ કરીએ તો વિસ્તારો અહીંયા તમે જોઈ શકો છો કે ખંભાળિયા, બાટિયા, દ્વારકા આ બધા વિસ્તારમાં આ ચક્રવાતનું કેન્દ્ર છે, જેથી અહીંયા 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં 66 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે। મિત્રો, 16 તારીખે અને સાંજે 5 વાગે આ ચક્રવાતનું જે કેન્દ્ર છે એ અહીંયા આવી જાય છે। એટલે કે મિત્રો, આ ચક્રવાત કચ્છ તરફ ગતિ કરે છે। 17 તારીખે અને સવારે 6 વાગે આ ચક્રવાત ગુજરાતની બહાર નીકળી જશે, પણ ગુજરાતમાં તેની પવનની અસરો ચાલુ રહેશે। મિત્રો, સ્ક્રીન ઉપર તમે વરસાદનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો। 16 તારીખે અને સવારે 9 વાગે ગુજરાતના ઉના, જૂનાગઢ, દ્વારકા, સુરત, વલસાડ આ બધા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક વરસાદ ચાલુ છે। 16 તારીખે અને બપોરે 12 વાગે ઉના, વેરાવળ, મહુવા, અલંગ, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ, જામનગર, સલાયા, ભાણવડ, કચ્છના ગાંધીધામ, માંડવી, બાડલી, નડિયાદ, ગોધરા, વડોદરા, આમોદ, ભરૂચ, સુરત, વલસાડ, વ્યારા, આહવા આ બધા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે તથા વરસાદની સાથે પવન પણ ફૂંકાઈ શકે છે। મિત્રો, 16 તારીખે અને રાત્રે 9 વાગે બાડલી, નલિયા, માંડવી, કચ્છના રાપર, કુડા તથા સુરત, વલસાડ, વ્યારા, આહવા આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। મિત્રો, 17 તારીખે બપોરે 1 વાગે ભાવનગર, બોટાદ, જસદણ, અમરેલી, અલંગ, જૂનાગઢ, ગોંડલ, રાજકોટ, જામનગર, સલાયા, ભાણવડ, કચ્છના ખાવડા, લખપત, બાડલી, નલિયા, ઉત્તર ગુજરાતના રાધનપુર, થરાદ, પાલનપુર, ખેડ બ્રહ્મા, હિંમતનગર, મહેસાણા તથા અમદાવાદ, ધોળકા, સુરેન્દ્રનગર, વિરમગામ, નડિયાદ, બોટાદ, વડોદરા, ખંભાત, આમોદ, બોડેલી, રાજપીપળા, ભરૂચ, સુરત, વલસાડ, વ્યારા, આહવા આ બધા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે। મિત્રો, 17 તારીખે અને સાંજે 6 વાગે અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ચારણકા, થાન, વડોદરા, ભાવનગર આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। ત્યારબાદ વરસાદ ક્રમશઃ ઘટતો જશે અને 20મી તારીખથી ગુજરાતનું વાતાવરણ એકદમ કોરું થઈ જશે।
જ્યારે 24મી તારીખથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની આગાહી છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ભારત સરકાર, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, ભારત મોસમ વિજ્ઞાન વિભાગ એટલે કે સરકારી હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓના લિસ્ટ જાહેર કર્યા છે કે 16મી તારીખે ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. જે જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે તે જિલ્લા જોઈ લઈએ તો સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, પોરબંદર અને જૂનાગઢ, આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ, આ બધા જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે.